नमस्कार विद्यार्थी मित्रों, હું શૈલેશ રસાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે કલ્ચર દેવીયાની યુનિટ જોઈએ છે, એમાં આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ છે। અને ખાસ એક બાબતનું ધ્યાન રાખજો, ફરીવાર કહું છું, દર વખતે કહું છું કે સ્પેલ પહેલા કરજો જેથી કરી તમને પ્રોબ્લેમ્સ ન થાય। બરાબર, કે સ્પેલિંગ આવડવા જોઈએ। બરાબર, तो ट्रांसलेशन में वांदो आवशे नहीं। हवे आगळ पाठ जोईए छे कचेन देवियानी। अहीं शुं कहे छे, ध देवर्स डिड नॉट हैव एनीबडी। एनीबडी એટલે કોઈ પણ, કે દેવો પાસે કોઈ પણ ન હતું। હુ ન્યુ ધેટ મંત્ર, કે જે તે મંત્ર જાણતો હતો। કયો મંત્ર? સંજીવની વિદ્યા વાળો। બરાબર, જે મૃત્યુ પામેલાને જીવિત કરનાર। देवो पासे कोई हतो नहीं। हे रेनू से चीफ एडवाइजर, चीफ मतलब मुख्य एडवाइजर, जो सलाहकार। रेन में गया, देवो तेरा मुख्य सलाहकार बृहस्पति, मतलब बृहस्पति पासे गया। कारण के मुख्य सलाहकार ही जता, कारण के देवो ना गुरु होता बृहस्पति, એટલે બધા ત્યાં જાય છે દેવો। एंड साउंड हिज सेड, साउंड तो बोले मांगनी करनी। सो दैट मीनिंग मांगनी करनी। His help, help એટલે મદદ, અને મદદની માંગણી કરી, અને તેની મદદની માંગણી કરી। કારણ કે દેવો પાસે બીજો કોઈ રસ્તો નતો, એને બૃહસ્પતિ પાસે ગયા। ક્યારેક પણ જ્યારે પણ જોજો, આપણે પણ ક્યારેક મુશ્કેલીમાં હોય તો આપણા ગુરુ, અત્યારે આપણે જે શિક્ષક છે, એની સલાહ લે, એનો અનુભવ કામ આવે। આ દેવો વિચાર કરો, દેવો જેવા દેવ પણ છે, એ જો ગુરુ પાસે જતા હોય, બૃહસ્પતિ પાસે જતા હોય, આવી સમસ્યા છે અને એની મદદ માંગે છે। અને ત્યારથી લઈને ત્યાં સુધી ગુરુઓનો બહુ માન સન્માન રહ્યું છે। અને બૃહસ્પતિ પાસે જઈએ, હવે બૃહસ્પતિ શું કહે છે? જો બટ બૃહસ્પતિ છે, પરંતુ બૃહસ્પતિ કહ્યું, આઈ ડુ નોટ નો ધ સાયન્સ, સાયન્સ એટલે વિજ્ઞાન, ઓફ ગિવિંગ લાઈફ, એટલે કે જીવન આપવા માટે, ડે મૃત્યુ પામેલા, કે મૃત્યુ પામેલા જીવ આપવા માટેનું વિજ્ઞાન જાણતો નથી। કઈ બૃહસ્પતિ નતા જાણતા? કોણ જાણતું હતું? શુક્રાચાર્ય। ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, નો એટલે જાણે, માત્ર શુક્રાચાર્ય તે જાણે છે, બાકી કોઈ જાણતું નથી। હવે શું સલાહ દેજો? સંભળી, એટલે તમારામાંથી કોઈ કહે કે ફ્રોમ યોર, એટલે તમારામાંથી સાઈડ ધ બોક્સ, કે તમારા પક્ષમાંથી કોઈ કહે કે શુડ ગો ટુ હિમ, ત્યાં જવું જોઈએ, એટલે કે તેની પાસે જવું જોઈએ, એન્ડ સ્ટે, અને રોકાવું જોઈએ, વિથ હિમ, તેની સાથે, એઝ અ સ્ટુડન્ટ, એટલે તેના વિદ્યાર્થી તરીકે અથવા તો તેના શિષ્ય તરીકે, એની સાથે ત્યાં રોકાવું જોઈએ, એન્ડ લર્ન ધ સિક્રેટ, સિક્રેટ એટલે રહસ્ય, આ રહસ્ય જતું ને, લર્ન કરવું એટલે શીખવું, અને આ રહસ્યને શીખવું જોઈએ। બૃહસ્પતિ એડવાઇસ આપે છે કે ભાઈ તમે ત્યાં તમારામાંથી કોઈ એક વ્યક્તિ જાઓ, અને શુક્રાચાર્ય સાથે, તેની સાથે એક શિષ્ય તરીકે રહ્યો, એટલે શુક્રાચાર્યનો મોટો આશ્રમ, ત્યાં ઘણા બધા શિષ્યો ભણતા, બરાબર, ત્યાં તમારા દેવોને એવી સલાહ દે છે કે તમારામાંથી કોઈ એક ત્યાં જવું જોઈએ, અને તેની પાસેથી એ સંજીવની વિદ્યા છે એ શીખી લેવી જોઈએ। બીજો તો કે રસ્તો નો પરાળ જેનો કે મને શીખવાડો, શીખવાડો, શીખવા માટે પહેલા વિદ્યાર્થી બનવું પડે, બરાબર, વિદ્યાર્થી બનવું પડે, એટલે વિદ્યાર્થી તરીકે ત્યાં જવું પડે, તો શુક્રાચાર્ય શીખવાડે, બરાબર। ઓકે, ચાલો ફરી વાર ભાષા પર જુઓ, ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યુ ધેટ મંત્ર, કે દેવો પાસે એવું કોઈ નહોતું કે જે તે મંત્ર જાણતું હોય। They went to their chief advisor, Brahaspati. તેઓ તેના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા, and sought his help, અને તેની મદદ માંગી। But Brahaspati said, પરંતુ બૃહસ્પતિએ કહ્યું, I do not know, હું જાણતો નથી, the science of giving life to death, કે મૃત્યુ પામેલા જીવન આપવા માટેનું વિજ્ઞાન હું જાણતો નથી। ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ,
मात्र शुक्राचार्य जाने छे somebody from your side कि तुम्हारा पक्षमाती कोई के should go to him तेरी पासे जाऊं जोइए and stay with him अने तेरी साथे रहूं जोइए as a student तेरी साथे शिष्य तरीके रहूं जोइए and learn the secret अने आंसर सीखूं जोइए अभी बृहस्पती जी सलाह आ रही है अने ये सलाह साथी कौन छे कि त्यां सीखवा माटे स्टूडेंट तो हूँ पढ़े बराबर अबे प्रश्न छे कि कौन जा सके કે ત્યાં જઈને વિદ્યાસિદ્ધિ બહુ અઘરી વસ્તુ છે કારણ કે ત્યાં શુક્રાચાર્ય દાનવનો ગુરુ હતા અને તે દાનવનો હતો અને દાનવો સાથે એક વ્યક્તિ કેવી રીતે રહી શકે દુશ્મનો આપણે કે દુશ્મનોના કિલ્લામાં રહેવું એ બહુ અઘરું છે બરાબર હવે એના પછી પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે કે વોટ ડીડ બ્રહસ્પતિ advise the devs કે બૃહસ્પતિ છે એમને શું કરવા માટે સલાહ આપે હવે અહીં સલાહ છે કે somebody from your side બરાબર and should go to him and stay with him as a student and learn the secret આગળ એને સલાહ આપે તો શું સલાહ આપી તો આપણે લખી શકીએ કે બૃહસ્પતિ બરાબર advised જો અહીંયા છે ને advised થઈ જશે એ ધ્યાન રાખજો કારણ કે ડી નીકળી જાય advised કોને એડવાઇઝ આપી છે દેવ્સ ટુ શું સલાહ આપી સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો બરાબર તો કોઈને મોકલવા માટે સલાહ આપી છે કે ટુ સેન્ડ સમબડી ક્યાં મોકલવાની ટુ સેન્ડ સમબડી ટુ શુક્રાચાર્ય કોઈને શુક્રાચાર્ય પાસે મોકલવાની and stay with him as his student તેની સાથે વિદ્યાર્થી તરીકે છે રહેવાની and learn the secret and learn the secret આટે શું સલાહ આપી કે બૃહસ્પતિ એડવાઇઝ દેવ ટુ સેન્ડ સમબડી ટુ શુક્રાચાર્ય કોઈને શુક્રાચાર્ય પાસે મોકલવાનો એન્ડ સ્ટે વિથ હિમ એઝ અ સ્ટુડન્ટ અને તેની સાથે એક વિદ્યાર્થી તરીકે રહેવાનો એન્ડ લર્ન ધ સિક્રેટ અને રહસ્યને શીખવાનું હવે એના પછી પ્રશ્ન છે કે હુ વોઝ બૃહસ્પતિ બૃહસ્પતિ કોણ હતા તો જો અહીંયા છે ચીફ એડવાઇઝર કોણ હતા ચીફ એડવાઇઝર રાઈટ લખી શકીએ ને કે બૃહસ્પતિ was a chief advisor of their inner advisor of theirs એટલે કે દેવના બરાબર ઓફ theirs તો આ રીતે છે એ બે પ્રશ્નોનો જવાબ છે પેરેગ્રાફ છે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું બરાબર અને હું ફરીવાર કહું છું બધા પાસેથી એવી અપેક્ષા રાખું કે બધા વ્યવસ્થિત સ્પેલિંગ છે મારા ઓકે અહીં સુધી રાખી